હમણાં એક બહુ મોટો વિવાદ ચાલુ થયો છે મોટિવેશનલ સ્પીકર વચ્ચેનો, સંદીપ મહેશ્વરી, જે યુટ્યુબની રેવન્યુ મતલબ એડ જે આવે ને એમાંથી પણ ઇન્કમ નથી કરતો એવો વ્યક્તિ છે ભારતનો, જે હિન્દીમાં મોટિવેશનલ વિડીયો બધા બનાવતા હોય. એમાં એના શોમાં બે વ્યક્તિ આવ્યા, એને કીધું, કોઈ પણ કંપનીનું નામ લીધા વગર એને કીધું કે મોટિવેશનલ સ્પીકર જ છે અને જે પોતાના બિઝનેસ વધારવા માટે અલગ અલગ પ્રોડક્ટ વેચે છે. એમાં હોય છે એવું કે માની લો તમે 30,000 પ્રોડક્ટ ખરીદી અને તમે એના મેમ્બર થઈ ગયા એટલે તમારે પૈસા પાછા મેળવવા હોય તો પાછા તમારે બીજા 3 મેમ્બર કરવા પડે, એવી રીતે ચેઇન સિસ્ટમથી ચાલે છે. હવે એ પ્રોડક્ટની તમને ખબર ન હોય, તમારે કામમાં ન હોય, એ તમે લઈ લીધી એટલે તમે ફૂલ થઈ ગયા એટલે તમારે બીજાને કરવા પડે, આ રીતે બધી ચેઇન હાલે છે એવું એક્સપોઝ કર્યું. કોણ હલાવે છે એવું ક્યાંય નામ નથી દીધું, પણ વિવેક બિંદ્રા બડા બિઝનેસવાળા જે છે એને લીગલ નોટિસ સંદીપ મહેશ્વરીને આપી દીધી કે તમે અમારું શું કામ આવું કરો છો, એટલે એને સ્વીકાર્યું કે અમે આવું કરીએ છીએ. એટલે હવે આ બે વચ્ચે કોન્ટ્રોવર્સી ચાલશે. જો હજી નોટિસ ના આપી હોત ને તો હજી એમની પાસે ચાન્સ હતો કે લોકોને શંકાના આધારે એવું લાગે કે કોઈ અલગ કંપની હશે, કોઈ બીજું હોય છે, બચવાનો હજી થોડો ઘણો ચાન્સ હોય. પણ નોટિસ આપી દો એટલે એનો મતલબ સ્વીકારી લીધું કે આને આ જે પેઢીની વાત કરે છે એ મારી જ પેઢી. અને પાછું એની ઉપરાંત જે સંદીપ મહેશ્વરીના ઘરે એના માણસો મોકલા અને એને ધમકી આપીને એવું બધું ઘણું બધું કરેલું છે એવું સંદીપ મહેશ્વરીએ પોતાની યુટ્યુબની કોમ્યુનિટી છે એમાં પોસ્ટ કરેલું છે. લોકો પાછા ભેળા હોય છે, ભોળા હોય છે, કમાણી એટલી બધી ખાસ હોય નહીં, છતાંય એમ થાય કે કંઈક આમની પાસેથી શીખી લઈ અથવા તો કંઈક મેળવી લઈ. હવે એટલી કમાણી હોય નહીં ને પછી મેળવવા માટેથી એમાં પૈસા નાખ્યા હોય, મેમ્બર થયા હોય, પછી ખબર પડે કે આ તો મામું બની ગયા છીએ એટલે હવે બીજાને કોકને આમાં ભેળવો ત્યારે આ પૈસા નીકળશે. એ કોર્સ લીધો હોય એ પોતાના કામનોય ના હોય, પણ હવે પૈસાની એક લાલચથી આ પડી ગયા હોય છે એટલે આવો સ્કેમમાં કેટલાય બધા સલવાઈ ગયા હશે. આવું તો રોજ નવું નવું આવશે, નવા નવા અખતરા આવશે એટલે ચેતીને રહેવું જરૂરી છે. હવે ફેસબુકમાં તમારા ફ્રેન્ડની પ્રોફાઇલ હોય એમાંથી તમને એવું બતાવે કે આ ફ્રેન્ડે એક વસ્તુ લિસ્ટેડ કરી છે વેચવા માટે બહુ સસ્તો ભાવ હોય. માની લ્યો મારી સાથે જ થયેલું કે એક ફ્રેન્ડનું જ હતું, પ્રોફાઇલ બતાવતી હતી, એને એક આઈફોન સેલ કરવા માટે મૂક્યો છે ને બહુ સસ્તા 15,000 વેચ્યો છે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તે આવું કર્યું છે કે ના, મેં આવું નથી કર્યું. એટલે આ હદ સુધી પણ સ્કેમ થતા હોય છે, બચીને રહેવું જરૂરી છે. હવે જમાનો એવો થઈ ગયો છે ને કે થોડુંક કંઈક તમે સારું કરો કે થોડીક કોકને હેલ્પફુલ થાવ ને એટલે તરત તમને ભગવાન બનાવીને પૂજી પણ નાખે, અને થોડીક ભૂલ કરો એટલે તરત તળીએ પણ બેહાડી દે. બસ આ બધું પ્રભુની રમત છે કે થોડુંક તમને આવડત આપે ને થોડાક સક્સેસ કરે અને આગળ વધારે, પછી જોવે, ચેક કરે તમારામાં કે અહંકાર આવ્યો છે કે નહીં. એમ લાગે કે ના, થોડુંક અહંકાર આવી ગયો છે એટલે તરત પાડીને સાવ નીચે લઈ આવે એવું કંઈક કામ પણ કરાવી નાખે. બસ આવું જ લાગે છે આ વિવેક બિંદ્રાના કેસમાં મને. માટે સદાય દાસનો દાસ જ રહેવું, જે કંઈ કરાવે છે એ બધું ઉપરવાળો કરાવે છે એમ માનીને કરવું, જેથી સ્વયંને અકર્તા જાણો ને તો અહંકાર થોડોક ઓછો થાય. બાકી તો આપણને એમ લાગે કે મેં જ કર્યું ને મારાથી થયું, અને અહંકાર આવી ગયો એટલે પ્રભુ ઉપર બેઠો બેઠો જોવે જ છે કે એમ લાગે કે ના, આનામાં અહંકાર આવી ગયો એટલે તરત પાડવાની કોશિશ શરૂ થઈ જાય નહીં, એ તો પાડી જ દે, એને એ બધું કરવા સક્ષમ છે જ.